ગુજરાત વિધાનસભાનું વિકરણ ક્યાં ગુજરાતી મહાનુભાવ સાથે સંકળાયેલું છે વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે આઠ ગુજરાતમાં હાલ આઠ મહાનગરપાલિકાઓ છે તેના નામ જણાવો આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ધોળાવીરા ગુજરાતમાં સૌ પ્રથમ સૌર ઉર્જાનું ગામ કયું છે ખાંડિયા ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ ઈસવીસન અઢારસો બોતેર ગુજરાતમાં સૌ પ્રથમ અનાજ આશ્રમની સ્થાપના કોને કરી હતી મહીપતરામ રૂપરામ ગુજરાતમાં રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ઓગણીસ ગુજરાતમાં બાલ મંદિર સૌ પ્રથમ ક્યાં શરૂ થયું હતું ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે સરદાર પટેલ ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં વર્ષે થયું હતું આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવો ગુજરાતમાં પ્રથમ કન્યા શાળા ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી અઢારસો ઓગણપચાસ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ પ્રણેતા કોણ હતા મોતીભાઈ અમીન ગુજરાતમાં પહેલી કાપડ મિલની શરૂઆત ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો એકસઠ રણછોડલાલ છોટાલાલે કરી હતી ગુજરાતમાં ટેલિવિઝનનો નો પ્રારંભ ક્યાં કેન્દ્ર થી થયો હતો ગુજરાતમાં ટેલિવિઝનનો નો પ્રારંભ ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર થી થયો હતો ગુજરાતમાં જીરુ અને વરિયાળીના વેપારના સૌ સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ઉંઝા ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાચડી ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ચંદુલાલ દેસાઈ છોટે સરદાર તરીકે પ્રસિદ્ધ છે ગુજરાતમાં છેલ્લે રાષ્ટ્રપતિ શાસન ક્યાં વર્ષે થયું ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ઓગણીસો એકોતેર માં થયું હતું ત્યારે હિતેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને છેલ્લે રાષ્ટ્રપતિ શાસન ઓગણીસો ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું ગુજરાતમાં કુલ પાંચ વાર રાષ્ટ્રપતિ શાસન લદાયું ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે ગુજરાતમાં કુલ એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક અમદાવાદ ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતા હતા રવિશંકર મહારાજ ગુજરાતમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો રુદ્રદ્રામા. ગુજરાતમાં આવેલી સરસ્વતી નદીનો ઉલ્લેખ ક્યાં વેદમાં જોવા મળે છે ઋગ્વેદ ગુજરાતમાં આદિવાસીઓના ધાર્મિક પરંપરા ભીજ કયા નામે ઓળખાય છે પીચોરા ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલ છે જુનાગઢ ગિરનાર તળેટી ગુજરાતનો સ્થાપના દિન કઈ તારીખ છે એક મે ઓગણીસો સાહીઠ ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે કયો મેળો પ્રસિદ્ધ છે તરનેતરનો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે ગુજરાત નો ગાંધીજી નો પ્રથમ સત્યાગ્રહ કયો આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવો ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે કાનમ ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે અમરેલી ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે ગુજરાત રાજ્ય વૃક્ષ આંબો છે ગુજરાત નું કયું શહેર સમગ્ર ભારતમાં હકીક કામ માટે જાણીતું છે ખંભાત ગુજરાતનું કયું શહેર હકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર હતું? ખંભાત. ગીરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે સહાદ્રી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્ક નું બિરુદ પ્રાપ્ત થયું છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી દેવી ગુજરાતી કવિતામાં આદિકવિ કોને માનવામાં આવે છે ગુજરાતી કવિતામાં આદિકવિ નરસિંહ મહેતાને માનવામાં આવે છે જેમનો જન્મ તળાજામાં થયો હતો ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે અરવલ્લી ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવો ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ છે શારદાબેન મુખર્જી ગુજરાતના સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ ને લોકો ક્યાં નામથી બોલાવતા બરબરાજ જીષ્ણુ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ

ગુજરાતના ક્યાં ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાત સરકારે સૌ પ્રથમ કઈ ફિલ્મને કર મુક્તિ આપી હતી અખંડ સૌભાગ્ય ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ હતી ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ઓગણીસો વીસ ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલી ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લામાં દર અઢાર વર્ષે મિની કુંભ મેળો ક્યાં સ્થળ ખાતે ભરાય છે ગુજરાત રાજ્યમાં કેટલી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી આઠ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી ગુજરાત રાજ્યમાં આવેલ પાવાગઢની તળેટીમાં આવેલું પ્રાચીન નગર કયું હતું ચાંપાનેર ગુજરાત રાજ્યનું હાલનું પાટનગર કયું છે

પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો પંચોતેર ગુજરાતમાં બોલાતી ગુજરાતી તરીકે સૌ પ્રથમ કોને ઓળખાવીમાનંદ ગુજરાતમાં રેલવે ની શરૂઆત ક્યાં વર્ષમાં થઈ અઢારસો પંચાવન ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના મુકવામાં આવી છે વિદ્યાલક્ષ્મી બોન્ડ ગીતા મંદિરની સ્થાપના કોને કરી હતી સ્વામી વિદ્યાનંદજી ગિરનાર ની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકો એ શિલાલેખ કોતરાવેલ છે રુદ્રદામા અને ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું નીલમ સંજીવ રેડ્ડી ગાંધીજીને રેટીયા ની ભેટ કોને આપી હતી ભરૂચની ગંગાબાઈ નામની મહિલાએ ગાંધીજીને બાપુ નું બિરુદ ક્યાં સત્યાગ્રહ માં મળ્યું હતું ચંપારણ ગાંધીજીને ધોરણ પાંચ માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ના રાજકીય ગુરુ કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રહસ્યમય મંત્રી મહાદેવભાઈ દેસાઈ ની સમાધિ ક્યાં છે આગાખાન મહેલ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા

ગાંધીજી જેમને ગુજરાતી ગુજરાતીનું બિરુદ આપ્યું છે તે કાકા સાહેબ ગાંધીજી ભણ્યા રાજકોટ કેટલા વર્ષ પછી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે બાર વર્ષ પછી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે કવિ નાનાલાલ નાનાલાલ નો જન્મ ક્યાં થયો હતો અમદાવાદ કવિ નર્મદ નો જન્મ ક્યાં શહેર માં થયો હતો સુરત કલિકાલ સર્વજ્ઞ આ ક્યાં વિદ્વાન લાટી કર્કવૃદ્ધ ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે ઉત્તર ભાગ માંથી કયો વિસ્તાર ગુજરાત નો બગીચો તરીકે ઓળખાય છે મધ્ય ગુજરાત જે ગુજરાત નો બગીચો તરીકે ઓળખાય છે કયો પ્રદેશ લાટના નામે ઓળખાય છે મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ લાટના નામે ઓળખાય છે કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરખાબ ક્યાં પર્વતને જૈનોનું તીર્થ સ્થાન ગણવામાં આવે છે શત્રુજય કયા દિવસે ગુજરાત રાજ્ય સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે એક મે ક્યાં બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા કાકા સાહેબ કાલેલકર કબા ડેલો ક્યાં આવેલો છે રાજકોટ કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો સિંધુ ખીણ કઈ નદી પર ગુજરાતમાં બે બંધ બાંધવામાં આવ્યા છે તાપી એશિયા ની સૌથી મોટી ડેરી કઈ છે અમૂલ ડેરી એશિયા ખંડ ની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે આણંદ એક હજાર બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે રાજપીપળા